સિંચાઈની પદ્ધતિઓ આ મોડ્યુલમાં તમે સિંચાઈની જુદી જુદી પદ્ધતિઓ વિશે શીખશો. પાણી વનસ્પતિ પાકના અંકુરણ અને વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. પાણી ખેતીલાયક વિસ્તારોમાં કાં તો કુદરતી રીતે વરસાદ રૂપે અથવા કૃત્રિમ રીતે કેનાલ દ્વારા અથવા બીજી પદ્ધતિઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. ખેતીલાયક વિસ્તારોમાં પાણીને કૃત્રિમ રીતે પૂરું પાડવાની પદ્ધતિને સિંચાઈ કહે છે. સિંચાઈ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરી શકાય છે. આ પદ્ધતિઓ વિશે શીખતા પહેલા ચાલો આપણે જોઈએ કે સિંચાઈ પાકના ઉત્પાદન માટે કેવી રીતે મહત્વની છે. વરસાદની ગેરહાજરીમાં સિંચાઈ પાકના ઉત્પાદન માટે જરૂરી ઓછામાં ઓછા ભેજનું પ્રમાણ જાળવે છે. તે પાકની બરાબર વૃદ્ધિ જાળવે છે અને તેમને હિમ અને ગરમ હવાના પવનો સામે રક્ષણ આપે છે. સિંચાઈની અવધિ, સમયગાળો અને પ્રમાણ જમીન અને પાકના પ્રકાર તથા પાક કઈ ઋતુમાં વાવ્યો છે તેના દ્વારા નક્કી કરી શકાય છે. જ્યારથી મનુષ્યે ખેતી શરૂ કરી ત્યારથી સિંચાઈ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થયો છે. સિંચાઈની પારંપરિક પદ્ધતિઓમાં ખાઈ અથવા ગરગડી, એક સાંકળ પંપ પદ્ધતિ, ઢેકલી પદ્ધતિ અને રાહત પદ્ધતિઓ છે. પછી સિંચાઈની આ પદ્ધતિઓ અદ્યતન પદ્ધતિઓ જેવી કે સ્પ્રિંકલર પદ્ધતિ અને ડ્રીપ પદ્ધતિ દ્વારા બદલવામાં આવી છે. ચાલો આપણે આ પદ્ધતિઓ વિશે શીખીએ અને પારંપરિક પદ્ધતિઓથી શરૂ કરીએ. ખાઈ પદ્ધતિ સિંચાઈ પદ્ધતિઓમાંથી સૌથી સરળ અને સસ્તામાંની એક છે. આમાં પાણી કૂવા અથવા પાણીના સ્ત્રોતમાંથી દોરડા સાથે બાંધેલી ડોલ દ્વારા ખેંચવામાં આવે છે. દોરડાને ગરગડીમાંથી પસાર કરવામાં આવે છે અને પ્રાણી સાથે બાંધવામાં આવે છે. પ્રાણી પાણી ખેંચવા માટે કૂવાથી દૂર ઢાળમાં નીચેની તરફ ચાલે છે. આ પાણી પછી એક પાળમાં ઠાલવવામાં આવે છે અને જમીનને સિંચવામાં આવે છે. સાંકળ પંપ પદ્ધતિમાં બે મોટા ચક્રોને એક સાંકળ સાથે સાંકળીને એકબીજાના એક ચોક્કસ ખૂણે મૂકવામાં આવે છે. એક ચક્ર સ્ત્રોતની નજીક હોય છે અને બીજું ખાડકુંડીની નજીક. સાંકળનો એક છેડો પાણીમાં ડૂબેલો હોય છે. આ સાંકળ ડોલને ખેંચે છે. જેમ જેમ ચક્ર શાફ્ટ અને હાથની મદદથી ફરે છે તેમ તેમ ડોલ હોજમાં ડૂબે છે અને પાણી ભરે છે. પછી સાંકળ ડોલને આગળના ચક્ર સુધી ઊંચી કરે છે જ્યાં તેઓ નમાવે છે અને ઉપરના હોજમાં પાણીને ઠલાવે છે. સાંકળ પછી ખાલી ડોલને ભરવા માટે નીચે લઈ જાય છે. હોજમાં રહેલું પાણી પછી એક દરવાજા દ્વારા પાળમાં વહેવા લાગે છે જે પાકને પાણી આપવા માટે કૃત્રિમ સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. સિંચાઈની ઢેકલી પદ્ધતિમાં પાણીને લાકડાના ઢીમચાની મદદથી જે આધાર માટે કાંટા આકારના ઝાડ પર મૂકેલું હોય છે તે પાણીના સ્ત્રોતમાંથી ખેંચવામાં આવે છે. ઢીમચાને એક મોટા પથ્થર સાથે બાંધવામાં આવે છે જે ઉચ્ચાલક તરીકે કાર્ય કરે છે. ડોલને ઢીમચાના બીજા છેડા સાથે બાંધવામાં આવે છે. સિંચાઈ દરમિયાન ડોલ સાથે બાંધવામાં આવેલું દોરડું નીચે નાખવામાં આવે છે જેથી ડોલ પાણીના સ્ત્રોતમાં જઈને પાણીથી ભરાઈ શકે. ડોલને પછી ફરીથી ખેંચીને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ પાણીને હાથ વડે ભેગું કરીને પાળમાં રેડવામાં આવે છે. સિંચાઈની રાહત પદ્ધતિમાં બે ચક્રોનો સમાવેશ થાય છે જેમાં એક ચક્ર પાણીના સ્ત્રોતવાળા એક ખુલ્લા કૂવાની ઉપર ઊભું મૂકવામાં આવે છે અને બીજું થોડે દૂર સમાંતર મૂકવામાં આવે છે. ડોલનો પટ્ટો પહેલા ચક્ર સાથે જોડવામાં આવે છે અને બળદ સાથે, ભેંસ સાથે અથવા ઊંટ સાથે બીજા ચક્રને જોડવામાં આવે છે.
જેમ જેમ પ્રાણી ગોળાકાર ગતિમાં ચક્રને ખેંચતા જાય છે. તેમ તેમ તે ડોલ સાથે જોડાયેલા પહેલા ચક્રની ગતિને જાળવે છે, જે પાણીને પાણીના સ્ત્રોતમાંથી ખેંચે છે અને જમીનને સિંચે છે. સિંચાઈની પારંપરિક પદ્ધતિઓ સસ્તી છે, પરંતુ ખૂબ સમય લે છે. તેથી આ પદ્ધતિઓને ડ્રીપ પદ્ધતિ અને સ્પ્રિંકલર પદ્ધતિઓ દ્વારા બદલવામાં આવી છે. ચાલો આપણે આ બે પદ્ધતિઓ વિશે વિગતવાર શીખીએ. સ્પ્રિંકલર પદ્ધતિ શુષ્ક અને અસમતલ પ્રદેશોમાં સિંચાઈની એક વૈકલ્પિક પદ્ધતિ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિમાં નિયમિત અંતરે ઉપરના ભાગમાં ગોઠવેલી ફરતી નોઝલ સાથે ઘણા બધા પાઇપ કાટખૂણે આવેલા હોય છે. પાઇપને પ્રદેશમાં મૂકવામાં આવે છે અને તેઓને મુખ્ય પાઇપલાઇન, જે પાણીના સંગ્રહની મુખ્ય ટાંકીમાંથી પાણી ખેંચે છે, તેની સાથે જોડવામાં આવે છે. પાણીને પંપની મદદથી પાઇપ દ્વારા ઊંચા દબાણ હેઠળ વહેવડાવવામાં આવે છે. પાણી ફરતી નોઝલોમાંથી સ્પ્રે રૂપે વરસાદની જેમ બહાર આવે છે. ડ્રીપ સિંચાઈ પદ્ધતિમાં પાણી પાકના મૂળમાં અથવા તેની નજીક ટીપે ટીપે પહોંચાડવામાં આવે છે. ડ્રીપ સિંચાઈ પદ્ધતિ સિંચાઈની બધી પદ્ધતિઓમાં સૌથી વધારે કાર્યક્ષમ છે, કારણ કે તેમાં પાણીનો બિલકુલ બગાડ થતો નથી. આ પદ્ધતિ મુખ્યત્વે પાણીની ખૂબ ઓછી ઉપલબ્ધતા વાળા પ્રદેશોમાં વપરાય છે. સિંચાઈની બંને પદ્ધતિઓ મોંઘી છે, પરંતુ તેમાં ઓછી મજૂરી અને સમયની જરૂર પડે છે. ખેડૂતો દ્વારા પાકને પાણી પાવા માટે તેમની જરૂરિયાત અને આર્થિક પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. આ મોડ્યુલમાં તમે શીખ્યા કે સિંચાઈ એ પાકના ઉત્પાદનમાં મદદ કરવા માટે પાકવાળા ખેતરમાં પાણી પાવવાની કૃત્રિમ રીત છે. ખાઈ અથવા ગરગડી પદ્ધતિ, સાંકળ પંપ પદ્ધતિ, ઢેકલી અને રાહત સિંચાઈની પારંપરિક પદ્ધતિઓ છે. તેઓ સસ્તી છે, પરંતુ ખૂબ સમય લે છે. સ્પ્રિંકલર પદ્ધતિ અને ડ્રીપ પદ્ધતિ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ છે. તેઓ મોંઘી છે, પરંતુ ઓછી મજૂરી અને સમય લે છે.